જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો ચલો અભ્યાસ કરવા માટે તૈયાર થઈ ગયા છો ને તો બાળમિત્રો આજે આપણે ધોરણ બેની અંદર ગણિત ની અંદર ઘડિયા વિશે અભ્યાસ કરીશું બાળ મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર પ્રકરણ ત્રણ સુધી અભ્યાસ કર્યો તો પ્રકરણ ત્રણ પૂર્ણ કરી ચૂક્યા હતા તો હવે આપણે ઘડિયા ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયાર નથી કરતા તો એના માટે આપણે ફરી એક વખત ઘડિયા તૈયાર કરીએ આપણે શરૂઆતમાં ધોરણ બેની જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે એક વખત આપણે એકથી પાંચ અને દસનો ઘડિયો તૈયાર કર્યો હતો અને એના માટે આપણે લખાવ્યા હતા પણ ખરા અને બધા બાળ મિત્રોને કીધું હતું કે તમારે ઘરેથી ઘડિયા તૈયાર કરવાના તો આજે આપણે ફરી વચ્ચે એક વખત તૈયાર કરીએ અને ઘડિયા બોલીએ તો બાળ મિત્રો તમારે પણ બધાએ મારી સાથે ઘડિયા બોલવા માટે રેડી રહેવાનું છે બરાબર ને તો ચલો આપણે બધા ઘડિયા બોલીશું બરાબર એક એકા એક એક દુ દુ એક તેરી ત્રણ એક ચોક ચાર એક પંચા પાંચ એક છ છ એક દસ તો બાળ મિત્રો આ કયો ઘડિયો તૈયાર કર્યો આપણે એકનો તો એકની અંદર જુઓ બાળ મિત્રો આપણે આમાં શું કરીએ છીએ તો કે ગુણાકાર કરીએ છીએ કઈ રીતે તો જુઓ એકને એક સાથે ગુણવાથી શું જવાબ આવ્યો એક એકને બે સાથે ગુણવાથી કયો જવાબ મળ્યો બે એ જ રીતે આપણે એકને ત્રણ સાથે ગુણીએ તો ત્રણ જવાબ મળે છે એકને ચાર સાથે ગુણીએ તો ચાર જવાબ મળે છે આ રીતે આપણે કયો ઘડીયો તૈયાર કર્યો અત્યારે તો કે એકનો હવે પછી આપણે કયો ઘડીઓ તૈયાર કરવાનો છે તો કે બેનો બે એકા બે બે દુ ચાર બેમાં બે ઉમેર્યા તો કેટલા જવાબ મળ્યા ચાર બે તેરી છ હવે જુઓ બાળ મિત્રો આ ચાર જવાબ આવ્યો છે એની અંદર આપણે બે ઉમેર્યા તો કેટલા મળ્યા છ બે ચોક આઠ આ છ ની અંદર બે ઉમેર્યા તો કેટલો જવાબ મળ્યો આઠ બે પંચા દસ બે છંક બાર બે સીતા ચૌદ બે ઇઠા સોળ બે નવ્વા અઢાર અને બે દાણ વીસ આ બે ના ઘડિયાની અંદર શું ખબર કે દરેકમાં બે 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 ઉમેરતા જવાના એટલે આપણો ઘડિયો તૈયાર થઈ જાય જુઓ બાળ મિત્રો આપણે અહીંયા બોલ્યા હતા કે બે એકા બે બે દુ ચાર તો બેની અંદર બે ઉમેરે તો કેટલા મળ્યા ચાર ચારમાં બે ઉમેરે એટલે કેટલા મળ્યા છ માં બે ઉમેર્યા એટલે આઠ આઠમાં બે ઉમેર્યા એટલે દસ દસ માં બે ઉમેર્યા તો કેટલા થયા બાર બારમાં બે ઉમેર્યા તો કેટલા મળ્યા ચૌદ ચૌદ માં બે ઉમેર્યા તો સોળ સોળમાં બે ઉમેર્યા તો અઢાર અને અઢારમાં બે ઉમેર્યા તો કેટલા થયા વીસ તો બાળમિત્રો આ રીતે આપણે બેનો ઘડિયો પણ તૈયાર કર્યો હવે કયો ઘડિયો બોલવાનો છે ત્રણ નો ત્રણ એકા ત્રણ ત્રણ દુ છુ આમાં ત્રણ ત્રણ ઉમેરતા જવાના છે બાળમિત્રો ત્રણ એકા ત્રણ ત્રણ ની અંદર બીજા ત્રણ ઉમેર્યા તો કેટલા મળ્યા છ ત્રણ તેરી નવ છ માં બીજા ત્રણ ઉમેર્યા તો કેટલા મળ્યા નવ ત્રણ ચોક બાર નવ ની અંદર ત્રણ ઉમેર્યા તો કેટલા મળ્યા આપણને બાર ત્રણ પંચા પંદર બાર ની અંદર આપણે ત્રણ ઉમેર્યા એટલે કેટલા મળ્યા પંદર ત્રણ છ અઢાર ત્રણ સીતા એકવીસ ત્રણ ઈઠા ચોવીસ ત્રણ નવ્વા સત્યાવીસ ત્રણે દાન ત્રીસ જો બાળ મિત્રો ત્રણને એક સાથે ગુણવાથી ત્રણ જવાબ મળ્યો ત્રણને બે સાથે ગુણાકાર કરવાથી છ જવાબ મળ્યો ત્રણને ત્રણ સાથે ગુણાકાર કરવાથી નવ જવાબ મળ્યો ત્રણને ચાર સાથે ગુણવાથી બાર જવાબ મળ્યો ત્રણને પાંચ સાથે ગુણવાથી પંદર જવાબ મળ્યો ત્રણને છ સાથે ગુણવાથી અઢાર જવાબ મળ્યો ત્રણને સાત સાથે ગુણવાથી એકવીસ જવાબ મળ્યો ત્રણને આઠ સાથે ગુણવાથી ચોવીસ જવાબ મળ્યો ત્રણને નવ સાથે ગુણવાથી સત્યાવીસ જવાબ મળ્યો અને ત્રણને દસ સાથે ગુણાકાર કર્યો તો કેટલો જવાબ મળ્યા તો કે ત્રીસ જવાબ મળ્યો કેટલો મળ્યો ત્રીસ તો આપણે કયો ઘડિયો તૈયાર કર્યો બાળ મિત્રો ત્રણનો હવે કયો કરવાનો છે ચારનું ચાર એકા ચાર ચાર દ આઠ જુઓ ચાર ને ચાર ઉમેર્યા એટલે કેટલા થયા આઠ ચાર તેરી બાર ચારની અંદર બીજા આઠ સોરી આઠની અંદર બીજા ચાર ઉમેર્યા તો કેટલા જવાબ મળ્યા બાર ચોખ્ખું ચોખ્ખું સોળ બાર ની અંદર ચાર ઉમેર્યા એટલે સોળ જવાબ આવ્યો ચાર પંચા વીસ સોળની અંદર ચાર ઉમેર્યા એટલે વીસ જવાબ આવ્યો ચાર છંગ ચોવીસ 20 ની અંદર બીજા ચાર ઉમેર્યા એટલે ચોવીસ જવાબ આવ્યો ચાર સીતા 28 24 ની અંદર ચાર ઉમેર્યા એટલે 28 જવાબ આવ્યો ચાર ઈઠા બત્રીસ 28 ની અંદર આપણે ચાર ઉમેર્યા એટલે બત્રીસ મળ્યા ચાર નવ્વા છત્રીસ બત્રીસની અંદર ચાર ઉમેર્યા એટલે કેટલા આવ્યા છત્રીસ ચારે દાણ ચાલીસ કેટલા આવ્યા તો પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ ની અંદર પાંચ ઉમેરે એટલે કેટલો જવાબ આવ્યો દસ પાંચ તેરી પંદર દસ ની અંદર પાંચ ઉમેર્યા એટલે પંદર જવાબ આવ્યો પાંચ ચોક વીસ પંદરની અંદર પાંચ ઉમેરે એટલે વીસ જવાબ આવ્યો દરેકની અંદર પાંચ પાંચ ઉમેરતા જવાના છે એટલે ઓટોમેટિક તમને જવાબ મળી જાય હવે અહીંયા પેલો પાંચ આવ્યો પાંચમાં પાંચ ઉમેરે એટલે કેટલા થયા દસ દસમાં પાંચ ઉમેરે કેટલા થયા પંદર પંદરમાં પાંચ ઉમેરે એટલે કેટલા થયા વીસ હવે તો કે પાયો પાયો પચીસ પાંચ છક પાંચ પચાસ બાળ મિત્રો આ પાંચ નો ઘડીયો તો એકદમ ઈઝી છે તમને ફટાફટ યાદ રહી જાય દરેકમાં પાંચ 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 ઉમેરતા જવાના તમને જવાબ તરત પાંચમાં પાંચ ઉમેર્યા તો દસ દસમાં પાંચ ઉમેર્યા તો પંદર પંદર માં પાંચ ઉમેર્યા તો વીસ વીસમાં પાંચ ઉમેર્યા તો પચીસ પચીસમાં પાંચ ઉમેર્યા તો ત્રીસ ત્રીસમાં પાંચ ઉમેર્યા તો પાંત્રીસ પાંત્રીસમાં પાંચ ઉમેર્યા તો ચાલીસ ચાલીસમાં પાંચ ઉમેર્યા તો પિસ્તાલીસ અને પિસ્તાલીસમાં પાંચ ઉમેર્યા તો પચાસ તો કેટલા થયા પાંચે દાણ પચાસ હવે આપણે કયો ઘડિયો કરવાનો છે તો કે દસનો તો પછી છ સાત આઠ અને નવ આ ચાર ઘડિયા ક્યારે તૈયાર કરવાના છે આપણું દ્વિતીય સત્ર ચાલુ થાય ત્યારે અત્યારે આપણે એકથી પાંચ અને દસનો ઘડિયો બધાએ તૈયાર કરવાનો છે અને દસનો ઘડિયો તો પાંચના ઘડિયા કરતાં પણ સહેલો છે એકદમ સહેલો જુઓ દસ એકા દસ દસ દુ વીસ દસ તેરી ત્રીસ દસ ચોક ચાલીસ દસ પંચા પચાસ દસ છંક સાહીઠ દસ સિત્તા સિત્તેર દસ ઇઠા એસી દસ નવ્વા નેવું દસે દાણ સો કેટલા આવ્યા તો કે દસે દાણ સો જેમ આપણે આ બધા ઘડિયાની અંદર ઉમેરતા હતા એમ દસની અંદર તો કે દસ એકાદ દસ દસમાં બીજા દસ ઉમેર્યા તો કેટલા થયા વીસ વીસમાં બીજા દસ ઉમેર્યા તો કેટલા થયા ત્રીસ ત્રીસમાં બીજા દસ ઉમેર્યા તો કેટલા થયા ચાલીસ ચાલીસમાં બીજા દસ ઉમેર્યા તો કેટલા થયા પચાસ પચાસમાં બીજા દસ ઉમેર્યા તો કેટલા થયા સાહીઠ સાહીઠમાં બીજા દસ ઉમેર્યા તો સિત્તેર સિત્તેરમાં બીજા દસ ઉમેર્યા તો એસી એંસીમાં બીજા દસ ઉમેર્યા તો નેવું અને નેવુંમાં દસ ઉમેર્યા તો કેટલા થયા સો દસે દાણ સો થયા ને બાળમિત્રો તો દરેક બાળમિત્રોએ આ બધા જ ઘડિયા ખૂબ સરસ રીતે તૈયાર કરવાના છે તમારી નોટબુકની અંદર લખવાના પણ છે જુઓ આજે હું ઘડિયા કેટલી વખત લખવા આપું છું ખબર બે વખત દરેકે જો એકનો ઘડિયો બે વખત બેનો ઘડિયો બે વખત ત્રણનો ઘડિયો બે વાર ચારનો ઘડિયો બે વાર પાંચનો ઘડિયો બે વાર અને દસનો ઘડ્યો દરેકે ઘડિયા બે બે વાર લખવાના